અમદાવાદના સાણંદ તાલુકા પંચાયતના આરો કૌભાંડ મામલે તપાસ તેજ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। 42 શાળાઓમાં નેચરલ ગ્રેવિટી પ્યુરિફાય પ્લાન્ટ અને પાણીની ટાંકીના કામમાં કૌભાંડ 1 કરોડ રૂપિયાનું સામે આવ્યું છે। તો તપાસના આદેશ બાદ આરો પ્લાન્ટ આપનારી એજન્સી હરકતમાં આવી ગઈ છે અને તપાસ અધિકારી સ્કૂલ પર પહોંચે એ પહેલાં જ આરો પ્લાન્ટ મુકાયા છે। આ સમગ્ર મામલે સાણંદ તાલુકા પંચાયતનો શિક્ષણ વિભાગ તપાસ કરી રહ્યો છે। સાણંદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે। સાણંદ ટીપીઈઓએ 2 કેળવણી નિરીક્ષકોને તપાસ સોંપતા કેળવણી નિરીક્ષકો શાળાઓ પર રૂબરૂ જઈને તપાસ કરી રહ્યા છે। જો કે પ્લાન્ટ મૂક્યાની ગણતરીની મિનિટમાં તપાસ અધિકારીએ શાળાની મુલાકાત લેતા એજન્સીઓ કૌભાંડ ઢાંકવાનો પ્રયાસ કરતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। गौरव पटेल अमारी साथे लाइव जोड़ाई गया छे। गौरव, आरो कौभांडनो जे मामलो छे तपास एजेंसीओ त्यां पहोंची ते पहेला ज आरोना प्लांट लगावी देवामां आव्या हता। हाल तपास एजेंसीओ तरफथी शुं कामगीरी हाथ धरवामां आवी रही छे? दीक्षिता हूँ थोड़ी पूर्व भूमिका बदवा मांगीश के रविवार रोज एक अहवाल प्रकाशित थाय छे के जेमा साणंद तालुका पंचायत द्वारा नेचरल ग्रेविटी प्योरिफाय प्लांट साणंदनी 42 शाळाओं में नाखवा माटेनुं एक टेन्डर पास करवामां आव्युं हतुं। ए टेन्डर मुताबिक तमे आ जोई शको छो, आ पीप छे के जे नेचरल ग्रेविटी प्लांट એટલે કે આમાં કોઈ પાણી કોઈપણ પ્રકારની મોટર વગર ચડાવીને તેને શુદ્ધ કરીને બાળકો માટે પીવાની વાત હતી। એ પ્લાન્ટ 42 સ્કૂલમાં મૂકવામાં આવ્યા। મહત્વનું છે કે આની કિંમત છે તે 2.5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી। તમે જોઈ શકો છો કે માત્ર એક પતરાનું પીપ, માત્ર પતરાનું પીપ પણ પ્યોરિફાયની વાત કરીને માટી કાંકરા અને રેતીનો ઉપયોગ કરી આ પ્લાસ્ટિકની પાઇપનો ઉપયોગ કરીને આ પીપ બનાવવામાં આવ્યું છે। 2.5 લાખ જેટલી માતબર રકમ આની માટે તે ચાવ કરવામાં આવ્યું છે અને લગભગ 1 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું। જ્યારે અહેવાલોમાં આખી વાત પ્રકાશિત થઈ તો તાત્કાલિક તાલુકા પંચાયતમાં જે એજન્સીએ આ આરો પ્લાન્ટ મૂક્યા હતા, જે પ્યોરિફાય પ્લાન્ટ મૂક્યા હતા, તે હરકતમાં આવી અને ગઈકાલે જ આ જોઈ શકો છો કે ગોરજ ગામની પ્રાથમિક શાળામાં ગઈકાલે જ આ પ્લાન્ટ મૂકવામાં આવ્યો છે। આરો પ્લાન્ટ કદાચ આની કિંમત પણ 2 લાખ હોવી કે કેમ એ મહત્વ નક્કી કરી શકાતું નથી, કારણ કે 2 લાખનો પ્લાન્ટ આવો ના હોય એના કરતાં વધારે સારો હોય। બીજી મહત્ત્વની વાત કે જેવી શ્રીરામ એજન્સી આરો પ્લાન્ટ મૂકીને ગઈ કે ગણતરીની મિનિટમાં નિરીક્ષક તપાસ માટે આવ્યા અને તેમને જોયું કે અહીંયા આરો પ્લાન્ટ મૂકેલો છે, આપણી સાથે જોડાય છે સ્કૂલના શિક્ષક આચાર્ય, તેમની સાથે વાત કરીશું। બેન, શું ઘટના છે પી પણ આરો પ્લાન્ટમાં? શરૂઆતમાં અમને પેલો સપ્ટેમ્બર માસમાં પેલો આરો પ્લાન્ટ આપેલો હતો અને ત્યાર પછી એમને એવું કહેવામાં આવ્યું હતું કે એજન્સી દ્વારા ઇન્સ્ટોલેશન કરવા માટે આવશે, પણ ત્યાર પછી કોઈ આવ્યું નહોતું અને ગઈ પરમ દિવસે એ લોકો સ્થળ જોઈ ગયા કે ભાઈ આરો અહીંયા મૂકીશું અને અમને ફોટામાં પણ બતાવ્યું કે આ આરો આવશે। બીજે દિવસે કાલે સવારે 9:30 એ લોકો આ પ્લાન્ટ મૂકી ગયા છે અને કહીને ગયા છે કે ઇન્સ્ટોલેશન માટે માણસ આવશે। બસ આટલી જ અમને ખબર છે। કેળવણી નિરીક્ષક અમારા બીટ કેની શ્રી નીલમબેન તપાસ માટે આવ્યા હતા, જેમને એમને 2 દિવસમાં તપાસ કરવાની સોંપણી કરી હતી, એટલા માટે સ્થળ તપાસ માટે આવ્યા હતા। આ સ્કૂલમાં આના પહેલા કોઈ પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો ખરો? આના પહેલાં જે પાણીની વ્યવસ્થા હતી એ ટાટા નેનો દ્વારા અમને 250 લિટરની કેપેસિટીવાળો પ્લાન્ટ મળેલો હતો અને એમને દ્વારા જ અમે પીવાના પાણીની એ પ્રમાણે જ વ્યવસ્થા કરેલી હતી, એ સિવાય કોઈ વ્યવસ્થા નહોતી। તો તમે જોયું કે એક ખાનગી કંપની દ્વારા CSRના ભાગરૂપે અહીંયા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી, આ એ આરો છે કે જે ગઈકાલે શ્રીરામ એજન્સી દ્વારા મૂકવામાં આવ્યો। મહત્વનું છે કે આરો મુકાયની ગણતરી બાદ તપાસ અધિકારી પહોંચ્યા અને તેમને તપાસ કરી, એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આરો કૌભાંડ છે તે ઢાંકવાનો પ્રયત્ન થતો હોય તેવું લાગી રહ્યું છે। આજે નિરીક્ષક દ્વારા જેટલા 42 ગામો છે તેમના કર્મચારીને એક જગ્યાએ એકઠા કરીને તપાસ કરવામાં આવી રહી છે। જોવાનું એ છે કે આ કૌભાંડમાં તાર ક્યાં સુધી પહોંચે છે અને કેવી તપાસ થઈ રહી છે। દીક્ષિતા, બિલકુલ આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ। તો આરો પ્લાન્ટ રાતોરાત લગાવવામાં આવ્યા, પ્લાન્ટ જે મૂકવામાં આવ્યા છે કૌભાંડ ઢાંકવાનો એજન્સી સતત પ્રયાસ કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। એક ટેન્ડર પાસ થયું હતું પરંતુ જ્યારે તપાસ એજન્સીઓ આવવાની હતી તેના 2 દિવસ પહેલાં જ આ તાત્કાલિક ધોરણે આરો પ્લાન્ટ 42 જેટલી સ્કૂલોમાં લગાવી દેવામાં આવ્યા છે। 1 કરોડનું કૌભાંડ આચર્યું હોય તેવી આશંકાઓ દેખાઈ રહી છે અને તપાસ એજન્સી હવે આગળ શું કામગીરી કરે છે અને તેના તાર ક્યાં સુધી પહોંચેલા છે તે આવનારા સમયમાં જાણવા મળશે।